મિત્રો, હું છું સરોજ નાયક. મારી ચેનલ જ્ઞાન તૃષામાં આપ સર્વેનું સ્વાગત છે. મિત્રો, માનવ જ્યાં હોય ત્યાં બોલી હોય, અને બોલી જ્યાં હોય ત્યાં કહેવત હોય. કહેવત એ માનવ જીવનનું પ્રતિબિંબ છે. આજની હું મારી કહેવત કહું એ પહેલાં કેટલાક પ્રશ્નો પૂછવા માગું છું. શું તમને ખૂબ જલ્દી ગુસ્સો આવે છે? તમે નાની નાની બાબતોમાં ગુસ્સે થઈ જાઓ છો, કે અથવા તો તમને કોઈ નાની નાની બાબતોમાં હર્ટ થાય છે? તમારા ગ્રુપમાં કે તમારા સમાજમાં તમને લોકો ગુસ્સાવાળા તરીકે ઓળખે છે? કે પછી તમારા જીવનમાં બની ગયેલી કોઈ ઘટનાઓ કે કોઈ પ્રસંગોને વાગોળી વાગોળીને તમે મનોમન દુઃખી થાઓ છો? તમારે આ બધામાંથી બહાર નીકળવું છે. મિત્રો, જો મારા આ બધા પ્રશ્નોના અથવા તો એમાંથી કેટલાક પ્રશ્નોના જવાબ હા હોય તો મારો આ વિડીયો છેક સુધી જોજો. હવે મારી કહેવત તમને કહું છું. આજની કહેવત છે, ક્ષમા વીરસ્ય ભૂષણ. ક્ષમા એ વીરનું આભૂષણ છે. જેમ આપણે આપણા દેહને શણગારવા માટે આભૂષણોનો ઉપયોગ કરીએ છીએ અને દેહને વધારે સુંદર બતાવીએ છીએ, એવી રીતે આપણા વ્યક્તિત્વને નિખારવા માટે કેટલાક ગુણો આવશ્યક છે. એમાંનો એક ગુણ છે ક્ષમા, માફી આપી દેવી, માફી માંગી લેવી. સહેલું નથી, ખૂબ અઘરું છે. પણ મિત્રો, જેમ બીજા ગુણોને કેળવીએ એમ જો આ ગુણને પણ કેળવીએ ને તો શક્ય છે. અને એનાથી એવું નથી કે એ આપણી કમજોરી છે ને આપણે માફી માંગીએ છીએ અથવા માફી આપીએ છીએ, કે એ આપણી કોઈ વીક પોઈન્ટ છે અને આપણે માફી માંગીએ છીએ કે લઈએ છીએ, પણ એ આપણી મહાનતા ગણાય છે. ક્ષમા વીરસ્ય ભૂષણ. ક્ષમા એ વીરનું આભૂષણ છે, કાયરનું નહીં. કાયર ક્યારેય માફી માગી ન શકે કે આપી ન શકે, કારણ કે એટલી હિંમત જ નથી એનામાં માફી આપવાની કે માફી માંગવાની. જ્યારે કોઈ માફી માગે છે અથવા તો આપણે જ માફી કોઈની માગવા જઈએ ત્યારે પહેલો તો આપણને વિચાર એ આવે કે હું માફી માગીશ તો પેલો માણસ શું સમજશે, મને ઢીલો પોચો સમજશે, અથવા તો એમ થાય કે ફરી પાછો અમારો સંબંધ પહેલાં હતો એવો થશે અને ફરી પાછું એ મને હર્ટ કરશે અથવા તો હું એને હર્ટ કરીશ. ના મિત્રો, એવું નથી. જરૂરી નથી કે તમે પહેલાં હતો એવો જ સંબંધ ચાલુ રાખો, પણ હા, તમે એમાંથી મુક્ત થઈ જશો. અને એવું જરૂરી નથી કે તમારે એને કહેવા જવાનું છે કે મેં તને માફ કર્યો. તમે એને મનોમન માફ કરી દો. કોઈ તમારી સામે આવ્યું અને તમને બેફામપણે બોલી ગયું, અપશબ્દો કહ્યા, અથવા તો તમારું કોઈ ભારે નુકસાન કરી ગયું, એ વખતે તમને શું થશે? આપણને એવું થતું હોય છે કે હું પણ એને બરાબરનું સંભળાવી દઉં, બરાબરનો એને જવાબ આપી દઉં, એ મને આવું કહે જ કે. પણ મિત્રો, એ વખતે થોડીક શાંતિ જાળવી લેજો. કેમ? તમારા પોતાના વ્યક્તિત્વ માટે, એના માટે નહીં, સામેલી વ્યક્તિ માટે નહીં, પણ આપણા પોતાના માટે. જો આપણને એના તરફનો તિરસ્કાર, એણે કરેલા આપના અપમાનના બદલામાં આપણે પણ એમ માનીશું કે અપમાન કરી દઉં, ઘૃણા તિરસ્કાર એ બધું આપણે ચાલુ રાખીશું, આપણે એને માફ નહીં કરી શકીએ, તો આજે આપણે એને માફ નથી કરી શક્યા, કાલે બીજી વ્યક્તિને, પરમ દિવસે ત્રીજી વ્યક્તિને. એવી રીતે વન બાય વન ચેન ચાલશે કે આપણે કોઈને માફ કરી શકીશું નહીં, અને એની અસર આપણા વ્યક્તિત્વમાં વણી જશે. એક ક્રોધ, એક ગુસ્સો, એક તિરસ્કાર, જ્યારે જ્યારે એ વ્યક્તિને જોઈશું ત્યારે આપણામાં વધી જશે અને એ બાય હાર્ટ થઈ જશે, આપણો સ્વભાવ પડી જશે, જે આપણા બીજા બધા સંબંધોમાં અસર કરશે. માટે મિત્રો, તમારા મનમાં કોઈના પ્રત્યે અણગમો હોય, તિરસ્કાર હોય, ઘૃણા હોય, એણે કરેલા અપમાનનો બદલો લેવાની તીવ્ર ઈચ્છા હોય,
કાઢી નાખો એ બધું. એ માણસ જે તમારા વિચાર ઉપર, તમારા મન ઉપર કબજો લઈને બેસી ગયું છે, જે તમને બીજું કંઈ વિચારવા જ દેતું નથી, તમારા વિકાસના વિચારો કરવા જ નથી દેતું, એને કાઢીને ફેંકી દો. અને એ ફેંકવાની ફક્ત ને ફક્ત એક જ રીત છે કે એને માફ કરી દો. જેવું તમે એને માફ કરવાની વૃત્તિ તમારા માનસિક રીતે કરશો, તમારું મન શાંત પડશે. તમે તમારા વિશેનું હવે વિચાર ચાલુ કરશો. એને મગજમાંથી કાઢી નાખ્યું છે આપણે, એટલે હવે એ બાજુ વિચારવાનું રહેતું જ નથી, અને આપણા વ્યક્તિત્વનો વિકાસ થશે. મિત્રો, મારો વિડિયો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. હજી મારી વાત પૂરી નથી થઈ. તો મિત્રો, આવું કરવાથી આપણા મનની અંદર રહેલા જે કેમિકલ ડિસ્ટર્બ થઈ જતું હશે, કે આપણે ગુસ્સે થઈ જઈએ છીએ, તિરસ્કાર કરતા થઈ જઈએ છીએ, અને કોઈના અપમાનનો બદલો આપણે પૂરા જોશથી આપવા માગીએ છીએ, અને એ વખતે જે આપણા શરીરની અંદર માનસિક રીતે ડિસ્ટર્બ થઈએ છે અને કેમિકલ ચેન્જ થાય છે, એના પરિણામ સ્વરૂપ આપણને કેટલીક વાર માનસિક રોગ પણ થતા હોય છે અને આપણને શારીરિક રોગો પણ થતા હોય છે. અને માટે આપણે એને માફ કરવાનું છે. એના માટે માફ કરવાનું છે એમ નહીં, પણ આપણે પોતાની જાત માટે સામેલી વ્યક્તિને માફ કરવાનું છે. પેલું કહ્યું છે ને કે કુછ ઇસ તરહ મેને આઈના સાફ કર દિયા, કુછ ઇસ તરહ મેને આઈના સાફ કર દિયા, કુછ લોગો સે મેને માફી માંગી, કુછ લોગો કો મેને માફ કર દિયા. મિત્રો, જિંદગી ખૂબ સરસ આપી છે ભગવાને. આવા તો કેટલાય પ્રસંગો બનશે જીવનમાં. બધા તરફ વેરવૃત્તિ રાખીશું તો આપણે આપણી જાતને જ નુકસાન કરીશું, અને એટલા માટે માફી બક્ષી દો અને જિંદગી ભરપૂર માણો. થેન્ક યુ.